બીજા દાદા કુવાયા છે એ ચાલુ છે ને અત્યારે બરાબર પાઠ્યપુસ્તકની અંદર તમે બધું એમાં પૂર્ણ કરી લીધું હવે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ્યપુસ્તકમાં વાર્તા જે છે દાદા કુવાયા છે એ વાર્તા તો તમને યાદ છે યાદ છે ને કે યજ્ઞ અને દાદા બંને જે છે એ મેળામાં જાય છે અને મેળામાં જ્યારે જાય છે ત્યારે અચાનક મોટરસાઇકલ વાળો આવે છે ત્યાં અને યજ્ઞ છે એ છૂટો પડી જાય છે અને દાદાથી ને દાદા ટિકિટ લેવા ગયા હોય છે પછી એને પોલીસ અંકલ મળે છે અને દાદા વિશે બધી વાત કરે છે અને પોતાનું સરનામું પણ આપે છે અને એવું કહે છે કે મારે દાદા જ જોઈએ છે બીજું કશું જોતું નથી આવી વાર્તા છે અને પછી આપણે એમાં બીજી વાર્તા પાઠ બીજાની અંદર બીજી વાર્તા પણ છે ને લવ અને કુશની વાર્તા તો કે આશ્રમની અંદર જ્યારે સીતાજીના પુત્ર લવ અને કુશ બંને રહેતા હતા ત્યારે લવ અને કુશ બે સાથે હતા અને આશ્રમની બહાર રમતા હતા ત્યારે એક અશ્વમેધ યજ્ઞનો ઘોડો આવે છે અને ઘોડાને બાંધવાની વાત કરે છે અને સૈનિકો સાથે લડાઈ કરે છે આ બહાદુર બાળકોની વાત આપણને કહી છે આ પાઠની અંદર બરાબર તો એ બધી વાર્તા તમને યાદ હશે તો જ તમને પ્રશ્ન જવાબ આવડશે વાર્તા યાદ રાખવી પડશે ને પહેલાં તમારે એટલે તમે સતત ઘરે છે એ વારંવાર થોડી થોડી વાર જ્યારે તમને રમો અને પછી રમી લો પછી તમારે વાર્તા વાંચવાની અને એના પ્રશ્નો જવાબ પણ વાંચવાનું જેમ તમે વધારે વાંચશો એમ તમને વધારે યાદ રહેશે અને વાંચતા પણ આવડી જશે આપણે આગળ કીવાળા શબ્દો પણ શીખ્યા હતા પછી આપણે કીવાળા વાક્યો જ બાકી છે એ આપણે હવે બાળકો તો આપણે એ આપણે વાર્તા વાંચી લીધી અને સાંભળી પણ લીધી તમે મારી પાસે બરાબર હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર થઈ ગયું હતું સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 20 જે છે ત્યાં આપણે પૂરું થઈ ગયું છે પ્રશ્ન નંબર 20 છે ને એ ખાલી જગ્યા સુધી આપણે કર્યું હતું હવે ક્યાં પહોંચ્યા આપણે પ્રશ્ન નંબર 21 બરાબર તો પ્રશ્ન નંબર 21 પાના નંબર 34 બધા સ્વાધ્યાય પોથી કાઢો તો બાળકો કાઢી સ્વાધ્યાય પોથી તમે તો સાથે પેન્સિલ ઇરેઝર બધું લઈને સાથે બેસજો એટલે સાથે સાથે હું લખાવતી જાઉં એમ તમારે લખવાનું છે હવે પ્રશ્ન 21 હું વાંચું છું નીચેના સાચા વાક્યો સામે સાચું ની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો બરાબર મેં અહીંયા તમને લખી પણ દીધું છે કે નીચેના વાક્યો સાચા સામે સાચું અને ખોટા સામે ખોટાની નિશાની કરો બરાબર તમે સ્વાધ્યાય પોથી સાથે રાખો તો પણ ચાલશે અને બોર્ડ પર મેં એક વાક્ય લખ્યું છે નમૂના એ પહેલાં સમજી લો તો પણ ચાલશે તો પહેલું વાક્ય જ કયું છે છો તો તમે વાંચો આવડે છે ને વાંચવાનું પહેલું વાક્ય છે યજ્ઞ આશીષ સોસાયટીમાં બંગલા નંબર 4માં રહેતો હતો બરાબર છે એ વાક્ય શું છે ખોટું છે બરાબર તો તમારે અહીંયા જે ચોરસ આપેલું છે એમાં ખોટાની નિશાની કરવાની છે બરાબર સમજાઈ ગયું બાળકો એક નમૂનાનું મેં એક વાક્ય અહીંયા તમને લખી દીધું છે બાકી બધા વાક્યો તમારા સ્વાધ્યાય પોથીની અંદર છે તે એટલે મેં વાક્યો લખ્યા નથી માત્ર તમને નિશાની બતાવી છે હવે બીજું વાક્ય તરફ આપણે ધ્યાન દઈએ બરાબર યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી તો આ વાક્ય કેવું છે ખબર છે તમને યજ્ઞએ શું ખાવાની જીદ કરી હતી ચોકલેટ ખાવાની જીદમાં શું આવશે ખોટું આવશે બરાબર એને શેની જીદ કરી હતી તો કે યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી હતી તો ચોકલેટ વાળું વાક્ય છે એ વાક્ય ખોટું છે ને તો તમારે બીજું વાક્ય જે લખેલું છે એમાં છેલ્લે જે ચોરસ આપેલું છે એમાં તમારે શું કરવાનું છે ખોટાની નિશાની કરવાની છે બરાબર હવે ત્રીજું વાક્ય યજ્ઞને દાદાએ રમકડું ન લાવી આપ્યું યજ્ઞને દાદાએ રમકડું લાવી આપ્યું નહીં તો એ વાક્ય સાચું છે જ્યારે એને આઈસ્ક્રીમની જીત કરી હતી ત્યારે એને રમકડાની જીત પણ કરી હતી વાર્તામાં આવ્યું હતું ને તો દાદાએ એવું કીધું હતું કે તું પહેલાં બધું મેળામાં જોઈ લે ફરી લે પછી હું તને બધું અપાવીશ તો એને રમકડું અપાવ્યું નહોતું બરાબર તો એ વાક્ય કેવું છે સાચું છે બરાબર ને એને ત્યારે રમકડું અપાવ્યું નહોતું પછી પોલીસ અંકલે કીધું હતું પણ એને ના પાડી હતી મારે રમકડું જોઈતું
સાથે દોડ્યો એ વાક્ય કેવું છે ખબર છે તમને સાચું વાક્ય છે ચોથું વાક્ય છે એમાં ચોરસ છે તમારે આપેલું છે એમાં તમારે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે કારણ કે એ વાક્ય સાચું છે શું કામ સાચું છે તો કે પાઠની અંદર આવે છે કે જ્યારે યજ્ઞ અને એના દાદા મેળામાં જતા હતા ત્યારે એના દાદા જ્યારે ચકડોળમાં બેસવાની ટિકિટ લેવા ગયા હતા ત્યારે શું થયું હતું તો કે યજ્ઞ ત્યાં ઊભો રહેવાનું કીધું હતું કે અહીંથી તું જતો નહીં પરંતુ અચાનક એક મોટરસાઇકલ વાળા ભાઈ આવે છે જે ખેલ બતાવનાર હોય છે એ ભાઈ ત્યાંથી પસાર થાય છે અચાનક અવાજ આવે છે એટલે બધા આઘા પાછા થઈ જાય છે એમાં યજ્ઞ પણ દોડીને ભાગી જાય છે એટલે એના દાદાથી એ છૂટો પડી જાય છે બરાબર તો યજ્ઞ પણ દોડ્યો એ વાક્ય સાચું છે હવે પાંચમું વાક્ય પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા બોલો ખાવાની વસ્તુની વાત આવી ગમે ને તમને તો સિંગ ચણા ખાવા આપ્યા એ વાક્ય કેવું છે ખોટું છે તો તમને યાદ છે કે સાચું વાક્ય શું છે એને પોલીસ અંકલેને શું ખાવાનું કીધું હતું તો કે ચણા ચોર ગરમ જે ચણા ચોર ગરમ આવે છે ને એ ખાવાનું એને કીધું હતું બરાબર સિંહ ચણા ખાવાનું કીધું નહોતું તો સિંહ ચણા ખાવાનું કીધું એ વાક્ય કેવું છે ખોટું છે બરાબર તો ફરીથી આપણે જોઈ લઈએ તો કે પહેલું વાક્ય છે એ ખોટું છે બીજું વાક્ય છે એ કેવું છે ખોટું છે ત્રીજું વાક્ય છે એ સાચું છે ચોથું વાક્ય છે એ સાચું છે અને પાંચમું વાક્ય છે એ ખોટું છે હવે તમારે આ ખરા ખોટા છે એની નિશાની તમારા સ્વાધ્યાય પોથીની અંદર થઈ ગઈ હશે બાળકો થઈ ગઈ ને મારી સાથે હવે એના પછીનો પ્રશ્ન 22મો જો 22મા પ્રશ્નનો પહેલો પ્રશ્નની સૂચના શું છે એ આપણે પહેલા જોઈએ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો બરાબર આ વાક્ય વાર્તાની અંદર કોણ બોલે છે અને કોને કહે છે યજ્ઞ વાળા જે દાદા ખોવાયા છે એ વાર્તા છે એ વાર્તાની જ વાત છે કે આ વાક્ય જે આપેલું હોય નમૂનાનું કોણ બોલે અને કોને કહે છે સાંભળનાર અને બોલનાર વ્યક્તિ કોણ છે એ તમારે ચોરસ આપેલું છે એમાં લખવાનું છે બરાબર તો પહેલું વાક્ય શું છે મારે પહેલા મોટા ચકડોળમાં બેસવું છે બરાબર પહેલું વાક્ય એવું છે મારે પહેલા મોટા ચકડોળમાં બેસવું છે પછી જો નીચે લખ્યું છે કે કોણ બોલે છે અને પછી ચોરસ કરેલું છે આવી રીતે કોણ બોલે છે એવું લખેલું છે પછી મોટું ચોરસ કરેલું છે પછી કોને કહે છે એવું લખેલું છે અને પછી પણ ચોરસ કરેલું છે તો આ જે વાક્ય છે મારે પહેલા મોટા ચકડોળમાં બેહવું છે અને વાર્તાની અંદર કોણે કીધું હતું તો કે યજ્ઞએ કીધું હતું બરાબર તો કોણ બોલે છે એ ચોરસની અંદર તમારે શું લખવાનું યજ્ઞ બરાબર અને કોને કહે છે એની અંદર શું લખવાનું દાદાને દાદાને કહેતો હતો ને કે મારે ચકડોળમાં બેસવું છે એટલે કોણ બોલે છે એમાં યજ્ઞ અને કોને કહે છે એમાં શું લખવાનું દાદા બરાબર કોઈ તમને હું અહીંયા બોર્ડ પર લખ્યું છે છતાં હું તમને અહીંયા એક નમૂનો બતાવું છું બરાબર કે આવી રીતે લખવાનું છે તમારે ચોરસની અંદર બરાબર બીજાનો જવાબ પછી મેં અહીંયા નીચે લખ્યો છે હવે બીજું વાક્ય આપણે વાંચીએ તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવું આવું વાક્ય આપેલું છે એમાં પણ નીચે એવું લખ્યું છે કે કોણ બોલે છે અને કોને કહે છે તો તમને ખબર છે કે આ કોણ બોલે છે કે હું અહીંયા તું અહીંયા ઊભો રહે ટિકિટ લઈને આવું એવું કોણ બોલે છે દાદા બીજા વાક્યમાં પહેલા ચોરસની અંદર તમારે દાદા લખવાનું છે અને દાદા કોને કહેતા હતા તો કે યજ્ઞને કહેતા હતા તો કે દાદા બોલે છે અને યજ્ઞને કહે છે બરાબર કોણ બોલે છે એમાં દાદા અને કોને કહે છે એમાં યજ્ઞ એના પછીનું ત્રીજું વાક્ય તું કોની સાથે આવ્યો છે એવું કોણે કીધું તું તો એમાં નીચે એમાંય લખ્યું છે કોણ બોલે છે કોને કહે છે બધામાં એવું લખેલું છે બરાબર
તો એ કોણે પૂછ્યું તું જ્યારે યજ્ઞ ખોવાઈ ગયો રડતો હતો ત્યારે જ્યારે એને પોલીસ અંકલ મળ્યા ત્યારે એને પૂછ્યું તું ને કે તું કોની સાથે આવ્યો છે તો કોણ બોલે છે ઈ વાક્ય પોલીસ અંકલ બોલે છે અને કોને કહે છે એટલે કે યજ્ઞને યજ્ઞને પૂછે છે ને બરાબર એટલે પહેલા ચોરસમાં પોલીસ અંકલ આવશે અને બીજા ચોરસમાં યજ્ઞ આવશે બરાબર એના પછીનું ચોથું વાક્ય ચોથું વાક્ય વાંચું છું સ્વાધ્યાયથી માંથી ધ્યાન રાખજો દાદા સાથે આવ્યો છું એવું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો ભાઈ ઉપરનું વાક્ય તમે જોયું એના ઉપરથી તમને ખબર પડી જશે ઉપરનો પ્રશ્ન છે પોલીસ અંકલે કીધું હતું બરાબર હવે જવાબ આપવાનો છે કે દાદા સાથે આવ્યો છું એવું કોણ બોલે છે યજ્ઞ યજ્ઞ એમ પોલીસ અંકલને કહે છે કે હું દાદા સાથે આવ્યો છું એટલે યજ્ઞ બોલે છે અને કોને કહે છે પોલીસ અંકલને કહે છે બરાબર હવે આપણે જોઈએ પાંચમું વાક્ય પાંચમું વાક્ય હું તને તારા ઘરે પહોંચાડીશ બરાબર પાનો નંબર 35 ઉપર પાંચમું વાક્ય છે કે હું તને તારા ઘરે પહોંચાડીશ એવું કોણ બોલે છે તો એમાં શું આવશે પોલીસ અંકલ અને કોને એને કીધું હતું તો કે યજ્ઞને બરાબર પોલીસ અંકલ પહેલા ચોરસની અંદર પોલીસ અંકલ આવશે અને બીજા ચોરસની અંદર યજ્ઞ આવશે હવે જો એ કોણ બોલે છે એવું પછી મેં નીચે લખ્યું નથી તમારા સ્વાધ્યાયથી લખેલું છે જે પૂર્વાનું છે એ લખ્યું છે બરાબર તો પાંચમા વાક્યમાં પહેલા લખો પોલીસ અંકલ અને પછી યજ્ઞ હવે છઠ્ઠું વાક્ય આપણે જોઈએ વાંચો તો શું છે મારી સાથે તમે વાંચજો કે હું વાત્રક નગરમાં રહું છું બરાબર એવું વાક્ય કોણ બોલે છે તો કે યજ્ઞ બોલે છે અને કોને કહે છે પોલીસ અંકલને યજ્ઞ જ્યારે ખોવાઈ ગયો હતો પોલીસ અંકલને મળ્યો હતો ત્યારે એણે કીધું હતું ને કે હું વાત્રક નગરમાં રહું છું તો કોણ બોલે છે યજ્ઞ બોલે છે અને કોને કહે છે પોલીસ અંકલને બરાબર તો પહેલામાં યજ્ઞ અને બીજામાં પોલીસ અંકલ હવે તો તમને સમજાઈ ગયું હશે કે તમારે આમાં કેમ પૂરવાનું છે કોણ બોલે છે તો જે વાક્ય બોલતા હોય એનું નામ લખવાનું અને કોને કહે છે એનું નામ તમારે લખવાનું છે બરાબર હવે તમને સમજાઈ ગયું ને વાક્ય વાંચશો એટલે તમને તરત ખબર પડી જશે કે આ વાક્ય આ વ્યક્તિ બોલે છે બરાબર એના પછીનું સાતમું વાક્ય હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું આ વાક્ય કોણ બોલે છે યાદ છે વાર્તા યાદ કરો તો તમે યાદ આવ્યું કાંઈ પોલીસ અંકલ કીધું હતું ને પોલીસ અંકલે એવું કીધું હતું કે હું તારા દાદાને ઓળખું છું હું તને તું રડીશ નહીં હું તને ઘરે મૂકી જઈશ બરાબર તો સાતમું વાક્ય છે એમાં શું લખશો પોલીસ અંકલ અને કોને કહે છે યજ્ઞને કહે છે કે હું તારા દાદાને ઓળખું છું હું તને ઘરે મૂકી જઈશ બરાબર હવે આઠમું વાક્ય શું છે ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું બરાબર એવું કોણ બોલે છે અને કોને કહે છે આઈસ્ક્રીમ ખાવાની જીદ તો યજ્ઞએ કરી હતી પણ એના દાદા પાસે કરી હતી બરાબર શરૂઆતમાં જ્યારે મેળામાં અંદર ગયા અને દુકાન આવી આઈસ્ક્રીમની ત્યારે એણે કીધું હતું કે મને આઈસ્ક્રીમ ખાવો છે બરાબર પણ દાદાએ ના પાડી હતી અને કીધું હતું કે મેળામાં બધું પહેલાં તું જોઈ લે પછી આઈસ્ક્રીમ ખાજે પણ પછી બીજી વાર આ વાક્ય કોણે કીધું હતું કે ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું એવું કોણે કીધું હતું પોલીસ અંકલે બરાબર પોલીસ અંકલે યજ્ઞને પૂછ્યું હતું ને કે હું તને આઈસ્ક્રીમ ખવડાવું પોલીસ અંકલે કીધું હતું અને કોને તો કે યજ્ઞને પણ યજ્ઞએ ના પાડી હતી એના પછીનું નવમું વાક્ય લે આ ચણા જોર ગરમ ખા બરાબર હવે આઈસ્ક્રીમ ખાવાનું કીધું એ પણ પોલીસ અંકલે કીધું હતું અને ચણા જોર ગરમ ખાવાનું એ પણ પોલીસ અંકલે કીધું હતું તો નવમા વાક્યની અંદર પોલીસ અંકલ અને કોને પૂછે છે એ યજ્ઞને કહે છે અને પૂછે છે કે તું ખા તારે ખાવું છે કાં એવું બરાબર તો હવે દસમું વાક્ય જોઈએ તમે સાથે સાથે સ્વાધ્યાય પોથીની અંદર લખતા જાઓ છો ને
ના મારે કશું ખાવું નથી એવું કોણ બોલતું હતું તો 10મા વાક્યની અંદર યજ્ઞ બરાબર યજ્ઞ કીધું હતું ને જ્યારે દાદા થી છૂટો પડી ગયો ત્યારે એને પોલીસ અંકલે ચણાચોળ ગરમ અને આઈસ્ક્રીમ ખાવાનું કીધું હતું પણ યજ્ઞ કીધું હતું કે મારે ખાવું નથી બરાબર કશું ખાવું નથી યજ્ઞ બોલે છે અને કોને કહે છે પોલીસ અંકલને કહે છે બરાબર હવે 11મું વાક્ય હું તને રમકડું અપાવું કોણ બોલે છે અને કોને કહે છે તો કે અહીંયા પણ પોલીસ અંકલ બરાબર જ્યારે રમકડું લેવાની જીદ કરી હતી દાદા પાસે ત્યારે દાદાએ ના પાડી હતી પણ પોલીસ અંકલે રમકડું લેવાનું કીધું હતું યજ્ઞને તો પોલીસ અંકલ અને કોને પૂછ્યું હતું કોણે એને કીધું હતું યજ્ઞને કીધું હતું બરાબર હવે 12મું વાક્ય મારે દાદા જ જોઈએ બીજું કંઈ જોઈતું નથી છેલ્લે યજ્ઞ છે આવું વાક્ય બોલે છે બરાબર કોણ બોલે છે તો એ ખાનામાં આવશે યજ્ઞ અને કોને કહે છે પોલીસ અંકલને બરાબર એવું કહે છે કે મારે તો બસ દાદા જ જોઈએ બીજું કશું જોતું નથી પહેલાં એને બધી વસ્તુ દાદા સાથે હતા ત્યારે એને વસ્તુની જીદ કરી હતી પણ જ્યારથી દાદાથી છૂટો પડ્યો ખોવાયો ત્યારે એને રડતો રડતો એમ જ કહેતો હતો કે બસ મારે દાદા જ જોઈએ બીજું કંઈ જોતું નથી આ બધા જે 12 વાક્યો આવ્યા એ બધા વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે એ આપણે લખીએ ને ત્યાં આપણને આખી વાર્તા સમજાઈ જાય બરાબર ને સમજાઈ જાય ને તમને આખી વાર્તા લગભગ આખી વાક્યના આખી વાર્તાના જે મેઇન વાક્યો છે એ બધા આવી ગયા છે અને એક તમે જોયું કે જે બધા વાક્યો લખ્યા છે એની અંદર અવતરણ ચિહ્ન કરેલા છે અવતરણ ચિહ્ન એટલે શું તો આવી રીતે કરી અને વાક્ય લખેલા હશે કોઈ પણ વ્યક્તિ જ્યારે વાક્ય લખતું બોલતું હોય અને એ વાક્ય આપણે લખવાના હોય ત્યારે એ વાક્ય અવતરણ ચિહ્નની અંદર આવે બરાબર તમારે જે પૂર્ણ વિરામ તમારા નીચે અલ્પવિરામ ને પૂર્ણ વિરામ કરો છો ને જેમ એવી રીતે જ્યાં આપણે વાક્ય પૂરું થાય ને આપણે શું કરીએ પૂર્ણ વિરામ કરીએ બરાબર તમે આજે બીજા ધોરણમાં છો તમારે આગળ જતા વિરામ ચિહ્નો બધા આવશે અત્યારે તો થોડું થોડું આવે છે તમારે થોડું જ્ઞાન તો મળ્યો પણ તમને એમ થાય કે આ લીટા શું છે આ શું છે આ શું છે બરાબર તો આ જે ટપકું આવે છે વાક્ય પૂરું થાય ત્યારે આપણે જે મૂકીએ એને પૂર્ણ વિરામ કહેવાય તમે ખાલી એમ કહો કે વાક્ય પૂરું થાય ને ટપકું કરો અથવા તમે તમારા ભાઈબંધને કહેતા હોય મિસ તમને કહેતા હોય તો આ છે એ પૂર્ણ વિરામ કહેવાય વાક્ય અધૂરું હોય અને બે ત્રણ વસ્તુ તમારે એક એક સાથે લખવાની ઉદાહરણ તરીકે તમારે નામ લખવાના હોય કે મીના ટીના રીના તો એવા નામ લખી અને વચ્ચે જે જો અહીંયા આપણે લખીએ ટીના પછી મીના ટીના બરાબર આની વચ્ચે શું આવશે આ બધા અલ્પવિરામ આવશે બરાબર અલ્પવિરામ અને આખું વાક્ય રીના મીના ટીના રમે છે એવું આપણે લખીએ ત્યારે શું આવે પૂર્ણ વિરામ અને કોઈ તમને એવું વાક્ય કહેતું હોય કે રીના મીના ટીના રમે છે એવું તમને કોઈ બીજું કહેતું હોય ત્યારે એ વાક્ય જે છે એ અવતરણ ચિહ્ન હું તમને જે સમજાવું છું અવતરણ ચિહ્ન આ સિંગલ અને ડબલ બંને આવે બરાબર તમારે આ બધા વાક્યોની અંદર સિંગલ એટલે કે એક અવતરણ ચિહ્ન વાળું વાક્ય આવે છે તમે જ્યારે આ વાક્ય લખતા હોય પાઠ્યપુસ્તકમાંથી જ્યારે તમે બુકમાં લખો છો ત્યારે આ વાક્યની ઉપર જે ચિહ્નો આવે એ પછી અંદર અલ્પવિરામ આવે એ પૂર્ણ વિરામ આવે એ ગુજરાતી ભાષામાં તમારે સાથે સાથે કરવા જ પડે છે બરાબર હવે નીચેનો 23મો પ્રશ્ન આપણે જોઈએ બરાબર શું લખ્યું છે જુઓ તો વાંચો અને લખો વાક્ય છે એ તમારે વાંચવાનું છે અને જોઈ જોઈને માત્ર તમારે લખવાનું છે નીચેની બે લાઈન છે એમાં ગુજરાતી છે એ ઉપરની લીટીને અડાડીને લખવાનું બરાબર તમે અંગ્રેજીને ગણિત લખો છો એ તમારી લાઈનની અંદર નીચેની લીટીને અડાડીને લખવાનું હોય પણ ગુજરાતી અને હિન્દી બંને ભાષા છે એ તમારે ઉપરની લીટીને અડાડવી એટલે કે લટકાવેલા અક્ષરે આવી રીતે તમારે આમ લીટી કરેલી હોય ને તો તમારે અહીંયાથી અડાડીને લખવાનું છે અહીંયા આપણે લખીએ વાત
છે પહેલું વાક્ય શું છે મને શિરો ભાવે છે જો મેં લખ્યો છે બરાબર ઉપરની લીટીના ડાડી સરસ અક્ષરે પેન્સિલ થી તમારી સ્વાધ્યાય કોપીની અંદર તમારે પૂરવાનું છે પેજ નંબર 35 પર બરાબર બીજું વાક્ય છે એ વાંચું છું અમુકને વાંચતા ન આવડે તો તમને હું વાંચી ને સંભળાવું પછી તમારે સાથે સાથે વાંચતું જવાનું અને લખી પણ લેવાનું હું વાંચું છું તમે સાથે લખતા જજો હું રાહ જોઈશ તમારી તમે લખતા જશો ને સાથે બરાબર બીજું સામેની બાજુ વાક્ય લખ્યું છે એ હું વાંચું છું મને ચોકલેટ ભાવે છે બરાબર તો હવે એ તમે વાક્ય લખજો એના પછી ત્રીજું વાક્ય મને વાંચવાનું ગમે છે બરાબર એ ત્રીજું વાક્ય ચોથું વાક્ય મને ગાવાનું ગમે છે બરાબર શબ્દ મેં તમને જેમ શીખવાડ્યા શબ્દ શબ્દ ભેગા થાય ત્યારે વાક્ય બને છે તો તમારે આ વાક્ય આપેલા છે એ લખતા જવાના અને વાંચતા જવાના પાંચમું વાક્ય શું છે ઈશાને ચાલવાનું ગમે છે ઈશાને કૂદવાનું ગમે છે બરાબર અહીંયા તમારા આ છ વાક્ય પૂરા થયા પાછળ પેજ ફેરવો તો પાના નંબર 36 ઉપર બરાબર તો પાના નંબર 36 ઉપર સાતમું વાક્ય કયું છે સમીરને લાંબી કૂદ ગમે છે જો કૂદ છે એમાં દીર્ઘાય કૂ કર્યો છે તો એવી જ રીતે તમારે રસ્વાય દીર્ઘાય ફેરવવાના નથી આપણે ત્યાં સુધી દીર્ઘાય કૂ સુધી હજી આપણે શબ્દો નથી પહોંચ્યા પણ તમારે લખતી વખતે ધ્યાન રાખવાનું રસ્વાયો અહીંયા તમે દીર્ઘાય કરી નાખો તો એ તમારા શબ્દોમાં ભૂલ ગણાય બરાબર એના પછીનું વાક્ય સમીરને ખો ખો ગમે છે બરાબર નવમું વાક્ય જો જોડિયા શબ્દ વાળું વાક્ય છે જલપા છ પછી લડ દો અને પા બરાબર જલપાને તૈયાર થવું ગમે છે ઘણાને જોડિયા શબ્દ વાળા હજી અક્ષર વાંચતા આવડતા નથી તો એને આપની કોઈ ચોપડી અથવા પહેલા કદમની ચોપડી હોય ને એમાં શબ્દો આપેલા હોય એમાંથી વાંચવાનો પ્રયત્ન કરવાનો બરાબર તો તમને આવડી જાય પછી એના પછીનું વાક્યમાં પણ જલપા લખ્યું છે જલપાને નાચવું ગમે છે બરાબર તમને પણ ગમે ને એના પછીનું વાક્ય મીનાને ચિત્ર દોરવા ગમે છે મીનાને શું બધા વિદ્યાર્થીને ચિત્ર દોરવા તો બહુ ગમતા હોય તમારે જ્યારે ચિત્રનો પીરિયડ આવતો ત્યારે તમને બહુ ગમતું હતું ને અલગ અલગ ચિત્ર દોરવાનું મજા આવતી હતી પીરિયડમાં તમે ફ્રેશ થઈ જાઓ ચિત્ર દોરવા ને ત્યારે લખવું વાંચવું બહુ ઓછું ગમે પણ ચિત્ર બહુ ગમે હવે એના પછીનું મીનાને તરવું ગમે છે એના પછી છેલ્લા બે વાક્યો પૂજાને દાબેલી અને સમોસા ભાવે બરાબર તમને પણ ભાવે ને એના પછીનું વાક્ય આરતીને યોગ કરવો ગમે છે સવારે જે તમે યોગ પ્રાણાયામ ને કસરત ને એવું કરો છો ને એ આરતી નામની જે છોકરી છે એને યોગ કરવો ગમે છે આ વાક્ય તમારા અક્ષર સૂત્રે તમને વાંચતા આવડે એટલા માટે આપ્યા છે તમારે જોઈ જોઈને આમાં લખવાના છે હવે ક્યાં કોઈ છે બાળકો પ્રશ્ન નંબર 24 બરાબર લખો એવું લખ્યું છે તો તમને વળાંક શીખવાડ્યા છે શ બનાવવાનો છે શ શ અને ત્ર અને જ્ઞ અને શ બરાબર ક્ષત્રિયનો શ યજ્ઞનો જ્ઞ પછી ફાડ્યો શ બરાબર ષટકોણનો જે શ આવે એ તમારે કરવાનો છે અને ઋષિનો ઋ પણ કરવાનો છે તો તમારા સ્વાધ્યાય પોથીમાં તમને નમૂનો આપ્યો જ છે બરાબર તો તમારે એવી રીતે પહેલા જો પહેલા અડધો કરવાનો છે પછી એમાંથી અ બનાવવાનો છે અને પછી એમાંથી ષટકોણનો શ બનાવવાનો છે તો અહીંયા નીચે પણ તમને જો એવી રીતે જ અહીંયા લીટી આપેલી છે બરાબર લીટી આપેલી છે ને તો એમાં પણ તમારે પહેલાં અડધો વળાંક આમાં જે ઉપર આપ્યો છે એટલો જ તમારે પહેલાં કરવાનો છે પછી
પ બનાવવાનો છે પછી એમાંથી વચ્ચે આડી ત્રાંસી લીટી કરી અને પછી તમારે એમાંથી શ ષટકોણનો શ બનાવવાનો છે અહીંયા બાજુમાં ત્રણ ખાના આપ્યા છે ત્યાં પણ અહીંયા જે કર્યું એમ સેમ જ કરવાનું છે અહીંયા કર્યું એવું અહીંયા પછી અહીંયા પછી અહીંયા અને બાજુમાં ત્રણ ખાના આપ્યા છે ત્યાં પણ તમારે એવી રીતે પહેલો જે અહીંયા વળાંક આવે એ તમારે અહીંયા કરવાનો છે પછી આખો બની જાય આખા તમારે શ લખવાના છે બરાબર ત્રણ વળાંકમાં અને પછી આવા બધે અહીંયા ષટકોણનો શ કરવાનો છે પછી બીજો શું છે શ્ર શ્રવણનો ક્ષત્રિયનો જે શ્રવણનો શ આવે એ આવી રીતે પહેલાં ઊંધો ચોપડો આમ તમારું પાઠ્યપુસ્તક ઊંધું ઓલું ચોપડી ઊંધી કરીને તમને કરતા બરાબર સીધી રાખીને જ આ રીતે કરવાનો પ્રયત્ન કરવાનો છે પછી લીટો કરી અને પછી બનાવવાનો અને ત્રીજાની અંદર તમારે અહીંયા આ ત્રાંસી લીટી કરવાની છે બરાબર અને એના પછી છે એ ત્ર બનાવવાનો છે બરાબર તો ત્રમાં પણ તમારે અહીંયા નમૂનો તમને આપ્યો જ છે બરાબર કેમ નમૂનો આપ્યો છે તો પહેલાં એક તમારે એક જ લીટી કરવાની છે પછી શું કરવાનું છે બે કરવાની છે અને પછી એક ઊભી લીટી કરવાની છે બરાબર આવી રીતે તમારે ત્ર કરવાનો છે પછી જો ત્ર તમને આવડી જાય ને તો ત્ર માંથી પછી ઋષિનો રુ બરાબર ત્ર માંથી જ તે તમારે રુ કરવાનો છે આમ કરી આમ બરાબર ત્ર માંથી જ તે રુ બને બરાબર હવે ન બરાબર તો ન કેવી રીતે કરવાનો છે ડ કેવી રીતે કરવાનો છે તમારે તો કે આવી રીતે જો અહીંયા પેલો બતાવ્યો છે તમારે આપણે બગડો કરીએ ને એવી રીતે બગડો કરવાનો છે અને બગડો કરી પછી આ લીટો લંબાવવાનો છે અને પછી ત્રીજો જે છે એ સીધી લીટી કરીને પછી કરવાનો છે આપણે ઈ કરીએ છીએ ને હિન્દીમાં ઈ આપણે કરીએ છીએ ખબર છે ઈ ઈ કરીએ એવી રીતે જ ન બને પછી ક્ષત્રિયનો શ એમાં જો પેલા ટપાલીના ટ જેવું કર્યું છે પછી એને ઉપરથી મીંડું વાળીને કરવાનું છે અને પછી બાજુમાં લીટું કરી અને આખો શ ક્ષત્રિયનો શ તમારે કરવાનો છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર હવે એના પછી તમે આ મેં તમને શીખવાડ્યું શ ને શ ને ન પછી શ પછી રૂ બરાબર એ બધા એવી રીતે કરવાના છે પછી 25મો પ્રશ્ન શું છે તો કે વાંચો અને લખો જો તમે રૂ શીખ્યા પછી શ શીખ્યા ન શીખ્યા બરાબર તો એવા શબ્દ એવા જે અક્ષર છે એનો જે શબ્દ બને એવા શબ્દો તમને અહીંયા આપ્યા છે શું કામ તો કે અહીંયા તમે પાછળ અક્ષરો શીખી ગયા બરાબર ને અક્ષરો શીખી ગયા પછી અક્ષરો પરથી તમારે શબ્દો પણ શીખવા પડે ને તો એવા અઘરા અક્ષરો છે એ પહેલાં શીખવા પડે કપકો તો તમને આવડતો હશે પણ એવા અમુક અમુક અક્ષર છે એના વળાંક તમને આજે આવડતા હશે નહીં તો એ શીખવા માટે તમે શીખવ્યા પહેલાં અને પછી એના ઉપરથી તમે શબ્દ લખો તો તમને આવડી જાય બરાબર તો અહીંયા શું લખ્યું છે ઋષિ અહીંયા એકવાર તમારે બે લીટીની વચ્ચે મેં તમને શીખવાડ્યું હતું ને કે બે લીટીની વચ્ચે ઉપરની લીટીને અડાડીને તમારે લખવાનું છે તો ઋષિ લખવાનું છે પહેલાં પછી શું છે વિષ્ણુ બરાબર પછી હર્ષદ પછી ત્રણ પછી ચિત્ર પછી ત્રાસ પછી યજ્ઞ પછી જ્ઞાન પછી વિજ્ઞાન બરાબર તો આ જે છે ત્રણ ત્રણ છ અને ત્રણ નવ શબ્દ એ જે શબ્દ છે એમાં જે પાછળના તમે અક્ષર શીખ્યા ને એ બધા અક્ષર જે 24મા પ્રશ્નમાં જે તમે અક્ષરો શીખ્યા એ અક્ષરો આવી ગયા છે એટલે તમને એ અક્ષરોનો વળાંક આવડી જાય બરાબર એટલે તમારે આજના હોમવર્કમાં તમારે આજના હોમવર્કમાં પ્રશ્ન નંબર 24 અને 25 સ્વાધ્યાય પોથીમાં
बराबर पाना नंबर छत्रीस अने साड़त्रीस ऊपर छे बराबर तो पाना नंबर छत्रीस अने साड़त्रीस ऊपर जे साथे पोथी नी अंदर प्रश्न नंबर चौबीस अने पच्चीस जे तमारे साव सहेलो छे अने मैं तमने समझावी दीधो छे एज तमारे एमां पूरवानो छे बराबर अने आ वीडियो नी अंदर आपणे शुं शीख्या तो के प्रश्न नंबर 21 थी आपणे चालू कर्युं खरा खोटा थी प्रश्न नंबर 21 प्रश्न नंबर 22 पछी प्रश्न नंबर 23 એ આપણે કર્યું તમે મારી સાથે જ કર્યું હશે બરાબર અને 24 અને 25 એ તમને મે હોમવર્કમાં આપ્યું તો એટલું બાળકો કરીને આવશો તો આપણે પછી આગળ 26 માં પ્રશ્નની અંદર થી આપણે ચાલુ કરશું આ વિડિયો તમે શાંતિથી સાંભળ્યો અને સાથે લખ્યો એના માટે તમારો આભાર